નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ તેમાં ગ્રામરનો છઠ્ઠો ટોપિક ધેર ઇઝ અને ધેર વિશે શીખીશું. તો ધેર ઇઝ નો ઉપયોગ એકવચનના વાક્ય માટે થાય છે અને બીજું કીધું છે કે ધેર આર નો ઉપયોગ બહુવચનના વાક્ય માટે થાય છે. હવે ધેર ઇઝ અને ધેર આર નો કઈ ડીપમાં સમજવા જેવું છે ને શું છે? તો કે એકવચનમાં વાક્ય હોય તો ત્યારે ધેર ઇઝ નો ઉપયોગ કરવાનો અને બહુવચનમાં આપેલું હોય તો બાળકો છે.
बहुवचन छे तो देर इज आवे कि देर आर आवे तो तुम्हारो जवाब थाय देर आर पछी पेलो स्पेलिंग चिल्ड्रन इन हवे ध उमेरवानो छे इन ध गार्डन ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો એન એલિફન્ટ અંડર ટ્રી એન એલિફન્ટ એક વચન છે એટલા માટે ધેર ઇઝ એન એલિફન્ટ અંડર ધ ટ્રી પૂર્ણ વિરામ ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં કાર્ડ્સ ઇન સ્કાય તો કાઇટ્સ છે બહુવચન છે એટલા માટે ધેર આર પછી પહેલો સ્પેલિંગ કાઇટ્સ બીજો સ્પેલિંગ ઇન ધ ઉમેરવાનું અને સ્કાય ચોથું આપેલું છે એપલ્સ ઇન બાસ્કેટ એપલ્સ બહુવચનમાં છે માટે આવશે ધેર apples in the basket પાંચમો પ્રશ્ન છે balls on court court એટલે ખાટલો તો balls બહુવચનમાં આપેલું છે માટે આવશે there are balls on the છઠ્ઠું છે અ સિંગર ઓન સ્ટેજ સિંગર એકવચનમાં છે એટલા માટે ધેર ઇઝ અ સિંગર ઓન ધ સ્ટેજ પૂર્ણ વિરામ સાતમું છે અ પોસ્ટ મેન એમ એ એન આગળ આર્ટિકલ પણ છે અને અને લાસ્ટમાં છેલ્લો પ્રશ્ન છે બોયઝ ઇન બસ બોયઝ એટલે બહુવચન તો ધેર આર બોયઝ ઇન ધ બસ હવે જવાબ લખતા બધાને આવડી ગયા હશે કઈ છે અને લેંગ્વેજ આવે છે તો આજનું તમારું હોમવર્ક છે ધેર ઇઝ અથવા ધેર આર વડે જવાબ લખો તેમાં પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે અને પાંચ તમારે વાક્યમાં જવાબ લખવાના છે મેં તમને આગળ સમજાવ્યું એ મુજબ ખાલી જગ્યાનો જવાબ લખવાના છે અને ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરી અને પાંચ વાક્યમાં જવાબ લખવાના છે તો સમજાઈ ગયું બધાને અસ્તુ